મહત્વપૂર્ણ સમાચારો બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે. જળસંચય યોજનામાં તળાવો ઊંડા કરાયા છે. સંસ્થાઓ અને કોન્ટ્રાક્ટરોના પૈસા હજુ બાકી છે. સરકાર પાસે 1 કરોડથી વધુની રકમ બાકી છે અને સસ્તા દરે કામ કરવા છતાં નાણાં નથી મળ્યા અને નાણાં ન મળતા સંસ્થાઓ તેમજ કોન્ટ્રાક્ટર્સની હાલત કફોડી થઈ છે. જિલ્લામાં 150 જેટલા તળાવો ઊંડા કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે ચોમાસા પહેલા જળસંચય યોજના અંતર્ગત ગુજરાતભરમાં તળાવો તેમજ જળાશયો ઊંડા કરવામાં આવ્યા હતા કે જેથી વધુ પ્રમાણમાં પાણીનો સ્ટોરેજ કરી શકાય. જોકે જે કોન્ટ્રાક્ટર્સ પાસે આ કામ કરાવવામાં આવ્યું તેમજ જે સંસ્થાઓ પાસે સસ્તામાં કામ કરાવવામાં આવ્યું તેમને હજુ સુધી સરકાર દ્વારા રૂપિયાની ચૂકવણી નથી કરવામાં આવી, જેના કારણે સંસ્થાઓ અને કોન્ટ્રાક્ટર્સની હાલત કફોડી બની છે અને 1 કરોડ જેટલા રૂપિયા સરકાર પાસેથી તેમને લેવાના બાકી બને છે. તો બનાસકાંઠામાં જળસંચય યોજનામાં તળાવો ઊંડા કરવામાં આવ્યા હતા, જેમાં સંસ્થાઓ અને કોન્ટ્રાક્ટર્સે કામ કર્યું હતું, જોકે તેમનું ચૂકવણું હજી નથી થયું. આગળથી અમદાવાદમાં હવે દર્દીઓ ઓનલાઈન ફરિયાદ કરી શકશે. એએમસીએ વિઝિટર પોલિસી અમલી બનાવી છે. એએમસી સંચાલિત હોસ્પિટલમાં આ પોલિસી લાગુ પણ કરાઈ છે. દર્દીઓ સાથે સગાઓને રહેવા દેવા 4 વર્ષ જૂની વિઝિટર પોલિસી અમલી બનાવાઈ છે. દવા તેમજ ફૂડ અંગે ફરિયાદ માટે QR સિસ્ટમ પણ દાખલ કરવામાં આવી છે. મતલબ હવે ઓનલાઈન કોઈ પણ પ્રકારની ફરિયાદ હશે તો દર્દીઓ કરી શકશે. સગાને દર્દીઓ સાથે રહેવા માટે પણ વિઝિટર પોલિસી અમલી બનાવવામાં આવી છે. દવા તેમજ ફૂડ અંગે ફરિયાદ માટે QR સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. આગળ વધીએ સમાચારોમાં. સમાચારોમાં આગળ વધીએ આપને જણાવી દઈએ કે જેવી રીતે ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ સાથે હડતાળ કરવામાં આવી છે. વેપારીઓ ધંધાથી અળગા રહી અને હડતાળમાં જોડાયા છે. આજે બીજો દિવસ છે હડતાળનો. સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશનની હડતાળનો બીજો દિવસ છે. અન્ય રાજ્યોની જેમ ભાવાંતર યોજના દાખલ કરવા માટે વેપારીઓની માંગ છે અને વેપારીઓ ધંધાથી અળગા રહી હડતાળમાં જોડાયા છે. માર્કેટયાર્ડની હડતાળના કારણે કરોડો રૂપિયાનો વ્યવહાર અટકી ગયો છે. જણાવી દઈએ કે વેપારીઓની માર્કેટયાર્ડના વેપારીઓની માંગ છે કે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં પણ ભાવાંતર યોજના દાખલ કરવામાં આવે અને તેનો અમલ કરવામાં આવે અને તેને લઈને ગઈકાલથી તેઓ હડતાળ પર ઉતર્યા છે. આજે તે હડતાળનો બીજો દિવસ છે, જેના કારણે માર્કેટયાર્ડનું તમામ કામકાજ ઠપ્પ છે અને રોજનો કરોડ રૂપિયાનો વ્યવહાર અટકી પડ્યો છે. રાજકોટમાં ટેકાના ભાવે મગફળી ખરીદીના રજીસ્ટ્રેશનનો બીજો દિવસ છે આજે અને રાજકોટ શહેર તેમજ જિલ્લામાં 1500 રજીસ્ટ્રેશન થયા છે. ખૂબ જ ઓછી સંખ્યામાં રજીસ્ટ્રેશન થયા છે અને અપૂરતા સ્ટાફને લઈને ખેડૂતોએ પ્રથમ દિવસે મોટી માત્રામાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આપણે જણાવી દઈએ કે 15 નવેમ્બરથી ટેકાના ભાવે સરકાર દ્વારા ખરીદી શરૂ કરવામાં આવશે મગફળીની. તેના માટે 1 નવેમ્બર મતલબ કે ગઈકાલથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. જોકે ઘણી જગ્યાએ સિગ્નલ ખોટકાઈ ગયા હતા, નેટવર્કમાં પ્રોબ્લેમ હતો, તો ઘણી જગ્યાએ સ્ટાફ ખૂબ જ ઓછો હતો, જેના કારણે ખેડૂતો પરેશાન થયા હતા. તો રાજકોટમાં ગઈકાલે માત્ર 1500 રજીસ્ટ્રેશન જ થઈ શક્યા છે અને જેથી હવે કામનું ભારણ પણ વધી રહ્યું છે. સાથે જ ખેડૂતો પણ હેરાન થઈ રહ્યા છે, કારણ કે તેઓ આખો દિવસ લાઈનમાં ઊભા રહે પરંતુ તેમનું રજીસ્ટ્રેશન નથી થઈ શકતું સ્ટાફની અપૂરતીના કારણે. અમેરિકા તરફથી ભારતને મોટો ફટકો પડ્યો છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 50 જેટલી ભારતીય પેદાશો પરથી જકાત મુક્તિનો લાભ હટાવી દીધો છે, જેમાં મુખ્યત્વે હેન્ડલૂમ અને કૃષિ ક્ષેત્રની પેદાશોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાની GSP સિસ્ટમનો ભારતને મોટો લાભ મળે છે, ત્યારે ટ્રમ્પના આ નિર્ણયથી ભારતના લઘુ અને મધ્યમ વેપાર ઉદ્યોગોને મોટી અસર પહોંચશે. 1 નવેમ્બરથી તાત્કાલિક અસરથી આ નિર્ણયનો અમલ કરી દેવાયો છે. મોસ્ટ ફેવર્ડ નેશન માટેની જકાતો લાગુ કરી દેવાઈ છે, ત્યારે જનરલાઇઝ સિસ્ટમ ઓફ પ્રેફરન્સીસ પ્રોગ્રામ અમેરિકાની સૌથી મોટી અને જૂની વેપાર સિસ્ટમ છે. ત્યારે દેશના આર્થિક વિકાસ માટે આ સિસ્ટમ શરૂ કરાઈ હતી, જેમાં પસંદગીના 1000 દેશોના ઉત્પાદનોની આયાતોને કરમુક્તિ આપી છે.